ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે 0 ટુ પાઈ બાય 2 ઇન્ટિગ્રેશન મેળવવાનું છે, પણ 0 ટુ પાઈ બાય 2 ની લિમિટ સાથે. લિમિટ 0 ટુ પાઈ બાય 2 અંશમાં છે સાઈન એક્સ પ્લસ કોસ એક્સ નો હોલ સ્ક્વેર, ઓકે, અને નીચે છે વર્ગમૂળમાં 1 પ્લસ સાઈન 2x. 1 પ્લસ સાઈન 2x વળી શું છે ભાઈ? તો 1 પ્લસ સાઈન 2x કંઈ નથી, સાઈન એક્સ પ્લસ કોસ એક્સ નો વર્ગ જ કહેવાય. તમે વિચારી લ્યો ભાઈ બંધ, આ તો યાદ જ હોવું જોઈએ. અને dx એટલે આ જ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચનને હજુ એકવાર ફરીથી અહીંયા લખી નાખું. ઉપર છે સાઈન એક્સ પ્લસ કોસ એક્સ નો સ્ક્વેર, આ તમને વધારે સમજાશે, અને નીચે વર્ગમૂળ કાઢી નાખો એટલે વર્ગ નીકળી જાય, એટલે કે સાઈન એક્સ પ્લસ કોસ એક્સ જ બચે. અરે મારા ભાઈ, આ તો એકની એક વસ્તુ બે વાર, ઉપર વર્ગ નીચે એકવાર. તો ફાઇનલી તમારે સંકલન કોનું કરવાનું છે? 0 ટુ પાઈ બાય 2 માં સાઈન એક્સ પ્લસ કોસ એક્સનું કરવાનું છે. ખાસ આ પ્રશ્નને આવરવાનું રીઝન આ છે કે આમને 1 પ્લસ સાઈન 2x ને આમ લખી શકાય છે, ધ્યાનમાં રાખવું. ઓકે, સાઈન એક્સનું સંકલન થાય માઇનસ કોસ એક્સ, પ્લસ કોસ એક્સનું સંકલન થાય સાઈન એક્સ. લિમિટ 0 ટુ પાઈ બાય 2 છે. જો તમે અપર લિમિટ મૂકો તો તમારો આન્સર આવશે કોસ પાઈ બાય 2 0, સાઈન પાઈ બાય 2 1. માઇનસ 0 મૂકો તો માઇનસ કોસ 0 1 પ્લસ સાઈન 0 0, અને લિમિટ પૂરી. તો આ પહેલો જવાબ એ 1 છે, માઇનસ અંદર આપો એટલે બીજો જવાબ એ 1 છે, એટલે કે તમારા પ્રશ્નનો આન્સર બગડો એટલે કે 2 આવશે, જે તમારો ઓપ્શન નંબર બી રહેશે. બરાબર?